Hey kids, come back to the class. So friends, બો તમે એકદમ હેલ્ધી લાગો છો ફ્રેન્ડ્સ. શું ખાઓ છો બધા? હા બોલો બોલો. ફ્રૂટ્સ ખાઓ છો? વેજીટેબલ્સ ખાઓ છો? વેરી ગુડ. આવી જ રીતે હેલ્ધી રહેજો બધા. હા ફ્રેન્ડ્સ, તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે શું શીખવાના છે? નવું કોઈને ખબર છે? નથી ખબર ને? તો ફ્રેન્ડ્સ હું જણાવી દઉં છું. આપણે લાસ્ટ પીરિયડમાં તમને યાદ હોય તો આપણે ધીઝ શીખેલા. ધીઝનો ઉપયોગ આપણે ક્યારે કરીએ તે શીખેલા. ધીઝનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે આપણે નજીકની વસ્તુ દર્શાવી હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરતા હતા? ધીઝનો. હવે ફ્રેન્ડ્સ, નજીકની વસ્તુ માટે તો આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ, પણ દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું કોઈને ખબર છે? ધેટનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? ધેટનો. કોઈ વસ્તુ આપણાથી દૂર હોય ત્યારે આપણે શું બોલીશું? ધેટ બોલીશું. આપણે ઘરમાં બેઠેલા હોઈએ અને બહાર રોડ ઉપરથી બસ જતી હોય તો ત્યારે આપણે શું બોલશું? કે જો મમ્મી પેલી બસ ચાલી, આપણે એવું બોલીએ છીએ ને? તો એની ઇંગ્લિશમાં શું કહેવાય? લુક એટ મમ્મી, ધેટ ઇઝ અ બસ. શું બોલશું? ધેટ ઇઝ અ બસ. ફ્રેન્ડ્સ, બસ આપણાથી ઘણી દૂર છે તો આપણે શું બોલીશું? ધેટ. શાનો ઉપયોગ કરીશું? ધેટનો ઉપયોગ કરીશું. ધીઝનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? નજીકની વસ્તુ દર્શાવવા માટે. ત્યારે વિડીયોમાં પણ તમે જોયું હતું, બોયની પાસે પેન હતી, બોલ હતી, કેટ હતી, એ બધી નજીક હતી. ફ્રેન્ડ્સ, એવી જ રીતે એ બોય આજે ફરી આવશે અને એ આજે એ બોયથી બધી વસ્તુ દૂર હશે તો આપણે શું રીડ કરીશું? ધેટ. શું બોલીશું? ધેટ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે એ જોઈએ, ધેટના સેન્ટેન્સીસ રીડ કરતા શીખીએ. હા ફ્રેન્ડ્સ, તો ચલો બધા તમે રેડી થઈ જાઓ, આપણે શું શીખવાના? ધેટ. ઓકે ફ્રેન્ડ્સ, લેટ્સ લર્ન અબાઉટ ધેટ. શું શીખવાના છે આજે આપણે? ધેટના સેન્ટેન્સ રીડ કરતા શીખવાના છે ફ્રેન્ડ્સ. તો સ્ટાર્ટ કરીએ. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ બોય જોઉં છો તમે અને એની સાથે શું આપ્યું છે? પેન આપી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ પેન બોયથી ઘણી દૂર છે. સો ફ્રેન્ડ્સ, શું રીત થશે? ધેટ ઇઝ અ પેન. શું રીત થશે? ધેટ ઇઝ અ પેન. શું રીત થશે? ધેટ ઇઝ અ પેન. બીકોઝ ઓફ પેન ઇઝ ફાર ફ્રોમ ધ બોય. પેન બોયથી ઘણી દૂર છે એટલે શું રીત થશે? ધેટ ઇઝ અ પેન. શું બોલો? ધેટ ઇઝ અ પેન. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ રીડ કરીએ. શું આપ્યું છે? બોલ આપ્યો છે. તો શું રીત થશે? ધેટ ઇઝ અ બોલ. દૂર છે ને બોયથી તો શું રીત થશે? ધેટ ઇઝ અ બોલ. ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ નંબરનું, કપ આપ્યો છે, બોય છે, કપ બોયથી દૂર છે કે નજીક છે? દૂર છે. તો શું રીત થશે? શું સેન્ટેન્સ બોલાશે? ધેટ ઇઝ અ કપ. શું બોલાશે? ધેટ ઇઝ અ કપ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ, કેટ છે. શું રીત થશે? ધેટ ઇઝ અ કેટ. શું બોલાશે? ધેટ ઇઝ અ કેટ. બોલો બધા, ધેટ ઇઝ અ કેટ. ઓકે ફ્રેન્ડ્સ, શું આપ્યું છે? બુક આપી છે. તો શું રીત થશે? ધેટ ઇઝ અ બુક. બોયથી દૂર આપી છે તો શું બોલાશે? ધેટ ઇઝ અ બુક. ઓકે ફ્રેન્ડ્સ, કાર આપી છે તો શું રીત થશે? ધેટ ઇઝ અ કાર. શું બોલાશે? ધેટ ઇઝ અ કાર. સો ફ્રેન્ડ્સ,
તમને આ ડેટમાં ખબર પડી ને કે ડેટ આપણે ક્યારે બોલાય? જ્યારે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય, આપણાથી ફાર ફ્રોમ અવર, આપણાથી દૂર હોય ત્યારે આપણે શું બોલીશું? ડેટ. શું બોલીશું? ડેટ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ધીસમાં પણ આ જોયેલું, ત્યારે બોયથી નજીક હતી બધી વસ્તુ અને ડેટમાં બોયથી બધી વસ્તુ દૂર છે એટલે શું બોલાશે? ડેટ. ફ્રેન્ડ્સ, તમે જોયું ને ડેટમાં ક્યારે આપણે ડેટનો ઉપયોગ કરીશું? જ્યારે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય, બોયથી બધી વસ્તુ દૂર હતી એટલે આપણે શું રીડ કર્યું? ડેટ. ધીસમાં બોયથી બધી વસ્તુ નજીક હતી એટલે આપણે ત્યારે શું રીડ કરતા હતા? ધીસ રીડ કરતા હતા. તો ફ્રેન્ડ્સ, તમને ધીસ અને ડેટમાં ખબર પડી ને? ધીસમાં એ જ બધી વસ્તુ હતી પણ એ બધી વસ્તુ બોયથી નજીક હતી અને ડેટમાં આ જ બધી વસ્તુ છે પણ એ ડેટમાં બોયથી બધી વસ્તુ દૂર છે એટલે શું બોલાશે? ડેટ. નજીક હોય ત્યારે ધીસ બોલાશે અને દૂર હોય ત્યારે શું બોલાશે? ડેટ બોલાશે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ ડેટના સેન્ટેન્સીસને આપણે રીડ કરતા શીખવાના છે. ધીસમાં પણ રીડ કરતા શીખેલા અને ડેટમાં પણ રીડ કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે એને રીડ કરીએ. સો ફ્રેન્ડ્સ, આપણે ધીસના સેન્ટેન્સીસ રીડ કરીએ. સો ફ્રેન્ડ્સ, આપણે ડેટના સેન્ટેન્સીસ રીડ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો જો અહીં મેં આ શું લખ્યું છે? શું લખ્યું છે? ડેટ. બોલો, ડેટ. જો ડેટમાં સ્પેલિંગમાં લાસ્ટમાં એ અને ટી આવે છે અને ધીસમાં શું આવેલું? આઈ અને એસ આવેલું. તો આને શું કહેવાશે? ડેટ. બોલો, ડેટ. ઇઝ. ડેટ ઇઝ અ ફેન. જો અહીં ફેન આપ્યું છે, ફેનનું ચિત્ર છે. શું રીત થશે? ડેટ ઇઝ અ ફેન. ઓકે ફ્રેન્ડ્સ, બોલો, ધેટ ઇઝ અ ફેન. આપણે સેન્ટેન્સીસ રીડ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, રીડ કરતા શીખીએ છીએ. ફરીથી બોલો, ધેટ ઇઝ અ ફેન. નેક્સ્ટ જોઈએ આપણે. શું મૂક્યું મેં? કપ. શું છે? કપ. શું લખ્યું છે? કપ. તો વાંચીએ આપણે. ધેટ ઇઝ અ કપ. જો અહીં કપનું પિક્ચર આપ્યું છે, જોયું બધાએ? ફરીથી રીડ કરો મારી સાથે. ધેટ ઇઝ અ કપ. જોયું કપ? જો બધા કપ. ફરી રીડ કરો. ધેટ ઇઝ અ કપ. બોલો, ધેટ ઇઝ અ કપ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ. શું? પેન. જો અહીં પેનનું પિક્ચર પણ આપ્યું છે, શું રીત થશે? ધેટ ઇઝ અ પેન. જો અહીં પેન આપી છે, ફરી રીડ કરો. ધેટ ઇઝ અ પેન. જોયું પેન? ધેટ ઇઝ અ પેન. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જો. કેટ. શું રીત થશે? ધેટ ઇઝ અ કેટ. જો કેટ આપી છે, બોલો, ધેટ ઇઝ અ કેટ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ. જો શું આપ્યું છે? કાવ. ધેટ ઇઝ અ કાવ. જો અહીં શું આપ્યું છે? કાવ આપી છે તો શું થશે? ધેટ ઇઝ અ કાવ. એન્ડ લાસ્ટ જોજો, હા હું શું મૂકું છું. હેન.
તો શું રીત થશે? ધેટ ઇઝ અ હેન્ડ. શું રીત થશે? ધેટ ઇઝ અ હેન્ડ. જો અહીં શાનું આપ્યું છે પિક્ચર? હેન્ડનું આપ્યું છે. સો ફ્રેન્ડ્સ, તમને આ ધેટના સેન્ટેન્સીસ રીડ કરતા આવડી ગયા? ફરીથી પાકું બધાને. વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ને સેન્ટેન્સીસ રીડ કરતા આવડી ગયા ને હવે? હા ફ્રેન્ડ્સ, આપણે પિક્ચર્સ દ્વારા ધેટના સેન્ટેન્સીસ રીડ કરતા શીખ્યા, ફ્લેશ કાર્ડ દ્વારા રીડ કરતા શીખ્યા. ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આ સેન્ટેન્સીસને નોટબુકમાં લખવાના છે અને વર્ડના મેકિંગ કરી કરીને સેન્ટેન્સીસ આખું ફૂલ સેન્ટેન્સ બનાવતા શીખવાનું છે. આપણે ધીસમાં પણ આ એક્ટિવિટી કરેલી અને એવી જ એક્ટિવિટી આપણે ધેટમાં પણ કરવાની છે. સો ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તમે બધા રેડી રહેજો આ એક્ટિવિટી કરવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.